ઈંટમાંથી બહુ મોટી ઇમારત સર્જાતી હોય છે અને ઈંટ હંમેશા નાની હોય છે. નાનકડી ઈંટો ભેગી થાય ત્યારે ઇમારતો સર્જાય. નાના નાના પરોપકાર જયારે તમે કરતા થશો ને ત્યારે તમે તીર્થંકર જેવો પરોપકાર કરી શકવાની ક્ષમતા કેળવી શકશો. આખા દિવસમાં એક કાર્ય પરોપકારનું ખરું, તમારા સ્વાર્થને તોડવા માટે. જો સ્વાર્થ તો બાય બર્થ નથી, આપણે આ સંસારમાં છીએ ને ત્યારથી સ્વાર્થ આપણામાં પડેલો છે. સ્વાર્થ છે એનું મને જેટલું દુઃખ નથી, એના કરતા સ્વાર્થને દૂર કરવાના રસ્તા નથી ને એનું મને દુઃખ છે. સેલ્ફીશ. ચોવીસ કલાકમાં એક પરોપકારનું કામ ખરું? અજાણ્યાને છોડી દો, જાણીતાની સાથે પણ તમે પરોપકારનું એક કાર્ય કરો. અહીંયા બેઠેલા નાના બાળકો યુવાનોને પૂછું છું, આખા દિવસમાં એક વખત તમારા મા બાપને તમે પાણીનો ગ્લાસ આપો ખરા. હું આપો કહું છું, એમ કેતો હશે મંગાવું છું. મમ્મી જરા પાણી લાવજે ને. મમ્મી આજે ટીવી પર સરસ સિરિયલ ચાલે છે, હું નહીં આવું, તું મને થાળી અહીંયા મોકલી દે. તમારી નોકરાણી છે, તમારી માં તમારી નોકરાણી છે કે તમે ઓર્ડર છોડે રાખો અને અહીં તમારા કામ કરે રાખે? મારે તમને ઘણા બધા ફટકા મારવા છે પણ આજે નહીં, આવતા રવિવારે આવજો તમે મલબારની અંદર. તે દિવસે તમને સંભળાવીશ તમારા મા બાપ માટે તમારે શું કરવું જોઈએ અને વોટ આર યુ ડુઈંગ. કેટલો સ્વાર્થ, કેટલો સ્વાર્થ. ધર્મના ક્ષેત્રમાં પણ આપણે આટલા બધા સેલ્ફીશ. હું ના ઉઠું મારી જગ્યાએથી, એ ગમે તેવા હોય તો એને પહેલેથી આપવું જોઈએ ને. અમે અહીંયા 3 કલાકથી આસન પાથરીને બેઠા છીએ, અમારી જગ્યા તમને નહીં મળે. શ્રીમંતોને કહું તમે કેટલા સ્વાર્થીઓ છો. તમારું શિવચક્ર પૂજન હોય ને હઠીસિંહની વાડીમાં અને તમને મને લઈ જવો હોય ને, તમે કહેશો મારા સાહેબ પધારો ને, મારા સાહેબ પધારો ને, આપની જ નિશ્રામાં કરવાનું છે, આપના તો અમારા પર બહુ ઉપકાર છે. અને પુષ્પદંત સંઘથી હઠીસિંહની વાડી કેટલા કિલોમીટર થાય જરા બોલજો તો. શહેરમાં આવ્યું ને લગભગ, ભાઈ જે હોય તે ચાલવાનું મારે છે, તમારે નથી. આ ગાડીમાં બેસતા રહ્યા છે ને પાછા કિલોમીટર ના કે મિનિટ કી મિનિટ. સાહેબ બહુ દૂર નથી, 15 મિનિટ. એટલે મારે પૂછવું પડે ચાલતા કે ગાડીમાં, પછી એને લાઈટ થાય તો આપણે મારા સાહેબને કહીએ છીએ. તમારા તો આંકડા જ બધા જુદા હોય. મુંબઈમાં એક ભાઈ મને કહે કે મારા સાહેબ ગોચરી ઓરવા પધારો ને. મેં કીધું કેટલા માળ? મને કે 3 માળ. કીધું ઓકે, 3 માળ કંઈ વાંધો નહીં, આપણે તો 5 માળ સુધી પણ ચડી શકીએ. અને અમે ચડવાનું શરૂ કર્યું, 1 માળ ગયો, 2 માળ ગયો, 3 માળ ગયો, 4 માળ ગયો, 5 માળ ગયો. મેં કીધું 5 માળ પત્યા એટલે ભાઈ 3 માળ હાય કે 3 મેં શું 3 આપણે 5મે આવ્યા ને. મારા સાહેબ આ 5 નહીં ગણવાના, તો પોડિયમ ના છે, હવે શરૂ થાય છે. મેં એનો કાન પકડીને કીધું, ભાઈ તારા માટે 3 માળ હશે, મારા માટે 8મો માળ થઈ ગયો. કેમ પોડિયમ નહીં ગણવાના? તમારા માટે પાર્કિંગના માળ છે એટલે નહીં ગણવાનું. તમારે લિફ્ટમાં જવાનું છે, મારે જયારે પગે ચડીને જવાનું હોય ને ત્યારે. મેં કીધું આજે ભલે તે મને 3 કીધું, હવેથી કોઈ મહાત્માને લઈ જાય ને તારા ઘરે તો પહેલેથી કહે છે કેટલામો માળ? 8મો માળ. 3 લ્યો. કેટલી જગ્યાએ સ્વાર્થ. હઠીસિંહની વાડીમાં પૂજન હોય ને તમે કરગરી કરગરી કરગરીને મને લઈ જાઓ. તમે મેં તમને કીધું હોય કે ભાઈ મેં રસ્તો સાહેબ આવી જશે, ચિંતા નહીં કરો, સવારમાં તમને લેવા માટે. અને ભાઈ લેવા માટે આવી પણ જાય, 2 જણા પૂજન આખું પતી જાય 12:30, 12:40, અને પછી તમે લોકો જમો, અમે ગોચરી ઓરીએ, ગોચરી વાપરીએ, 2:30 ને 3 થાય એટલે અમારો પાછો જવાનો સમય થયો હોય એટલે અમારી સાથેવાળા સાધુ બિચારા બહાર આવે તો હવે આપણે પાછા જવું છે, આપણને કોણ મૂકી જશે? હરામ છે કોઈ કેવા પણ આવ્યું હોય કે મારા સાહેબ હવે અમે જઈએ છીએ, તમ તમારે નહીં. આ સેલ્ફિશનેસ નહીં, તમારું કામ પતી ગયું ને. આ બનેલી ઘટનાઓ છે માટે તમને કહું છું, અમારા પર વીતેલી છે. હું ફરિયાદના સૂરે નથી કહેતો, હું આપણા દોષને પકડવા માટે કહું છું કે આપણે કેટલા સ્વાર્થી હોઈએ છીએ. પૂજન નથી થયું ત્યાં સુધી મારા સાહેબની પાછળ આંટા મારનારા, પૂજન પતી જાય પછી આપણે ઘરે જતી વખતે કહેતા પણ નથી કે મારા સાહેબ અમે જઈએ છીએ, સાંજના તમે તમારી રીતે પહોંચી જશો ને. મારા સાહેબ કોઈ અહેવાલ નથી માટે કહું છું, આટલું કહેવાની પણ તમે દરકાર ન રાખો. યુ આર સેલ્ફિશ.
સંઘના ટ્રસ્ટીઓ જો બેઠા હોય તેમને પૂછું, તમારા સંઘમાં જયારે સ્વામી વાત્સલ્ય કોઈ સાધુ કે સાધ્વીજી ભગવંત પધાર્યા હોય, તમારી એટલી મેન્ટાલિટી ખરી કે સ્વામી વાત્સલ્યમાં મહાત્મા જ્યાં સુધી ઓરવા ન આવે ત્યાં સુધી સ્વામી વાત્સલ્ય ચાલુ નહીં થાય? પર્ટિક્યુલર કોઈ સંઘને ઉદ્દેશીને નથી કહેતો, જનરલ વાત કરું છું. સ્વામી વાત્સલ્યમાં સાધુ અને સાધ્વીજી ભગવાન જ્યાં સુધી લાભ નહીં આપે ત્યાં સુધી સ્વામી વાત્સલ્યમાં ચાલુ નહીં થાય, ભોજન પીરસવાનું ચાલુ નહીં થાય, આવો નિયમ ખરો? ઓકે, ચલો ચાલુ કરી દીધું, પણ બીજો નિયમ, મહારાજ સાહેબને તો વિનંતી કરવા કોકે જવાનું, તમે એવી કોઈ વ્યવસ્થા ગોઠવી છે બહેનોની અંદર સાધ્વીજી ભગવાનને વિનંતી કરી આવો, ભાઈઓની અંદર ભાઈ બે ભાઈ સાધુ મહારાજ સાહેબને વિનંતી કરી આવો, છે આવી વ્યવસ્થા?